જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તારોમાં બનતા બાળકોના જાતીય શોષણ સંબંધિત ગુનાઓને ધ્યાનમાં રાખીને કડોદરા પોલીસે સજાગતા દાખવી માનવતા મહેકાવી હતી. પલસાણા તાલુકાના વરેલી ગામ બસ સ્ટેન્ડ નજીક 2 વર્ષીય બાળકીને નધણિયાતી હાલતમાં જોઈને તેને પ્રેમપૂર્વક પૂછપરછ કરાતા ગણતરીના કલાકોમાં જ તેની માતા સાથે સુખદ મિલન કરાવ્યું હતું. સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જમાદાર મહેશભાઈ વસંતરાવ તથા વનરાજસિંહ બારડનાઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વરેલી દત્તકૃપા સોસાયટી ખાતે શાકભાજીનો વેપાર કરતા પરિવારની 2 વર્ષીય બાળકી રમતા રમતા વરેલી બસ સ્ટેન્ડ તરફ ચાલી ગઈ હતી, જે બાળકી કડોદરા પોલીસમાં ફરજ બજાવતા આ જવાનોને નધિયાણી હાલતમાં મળી આવી હતી. પોલીસે ફૂલ જેવી બાળકી પ્રત્યે ઉદારતા રાખીને પ્રેમપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી, જે બાદ બાળકીએ પોતાનું નામ માત્ર જણાવ્યું હતું. તે સિવાય બીજું કંઈ જણાવતી ન હોય, જેથી આ બંને પોલીસ જવાનો દ્વારા બાળકીના માતા પિતાની શોધખોળ આરંભી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ જવાનોની બાળકી પ્રત્યેની ચિંતા વ્યાજબી હતી, કારણ કે જિલ્લામાં આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં ઘણી વખત બાળકોના જાતીય શોષણ સંબંધિત ગુનાઓ બનતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને બાળકીને સાથે રાખી વરેલી વિસ્તારમાં તેના માતા પિતાની શોધખોળ હાથ ધરી હતી, જે બાદ ગણતરીના કલાકોમાં કડોદરા પોલીસ ટીમ દ્વારા બાળકીની માતા રિંકીબેન અનિલભાઈ ગુપ્તાને શોધી કાઢી હતી અને બાળકીનું સુખદ મિલન કરાવ્યું હતું, જે દરમિયાન હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. બાળકીનું તેની માતા સાથે સુખદ મિલનને અંતે માતાએ કડોદરા પોલીસના જમાદારનો આભાર વ્યક્ત કર્યો હતો. કેતન પટેલનો રિપોર્ટ, SNN ન્યૂઝ, ચલથાણ.